નસવાડીના કેસરપુરા ગામે માજી ધારાસભ્યના હસ્તે કેસરિયો ધારણ કર્યો, જેમાં 4 વાર ધારાસભ્ય રહી ચૂકેલા ધીરુભાઈ ભીલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે ભાજપનો કેસ ધારણ કર્યો હતો, જેમની સાથે જિલ્લા પંચાયત સદસ્ય 7, તાલુકા પંચાયત સદસ્ય 8, એપીએમસી ડિરેક્ટરો 26, ગ્રામ પંચાયતના સરપંચો સહિત 2000થી વધુ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. આ સાથે સંખેડા વિધાનસભામાં કોંગ્રેસનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. કોંગ્રેસમાંથી સંખેડા વિધાનસભાની ચૂંટણી લડેલા ધીરુભાઈ ભીલ અને ભાજપમાંથી ચૂંટણી લડેલા અભયસિંહ તડવી બંને નેતાઓ એક સાથે સ્ટેજ ઉપર ભેટી પડ્યા હતા. સી આર પાટીલે નિવેદનમાં બાબા બાગેશ્વર ઉપર સી આર પાટીલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે કોંગ્રેસ કે છે એનો મારે જવાબ નહીં આપવો જોઈએ અને ધર્મમાં આસ્થા રાખવી એ તો સારી વાત છે. કોઈ પણ વ્યક્તિ ધર્મમાં આસ્થા રાખે છે એટલે એ નીતિ પર ચાલે છે. કોંગ્રેસનો નાશ થયો છે એનું કારણ એ જ છે કે એ ધર્મમાં આસ્થા રાખતી નથી. ફક્ત ઇલેક્શન આવે ત્યારે મંદિરોમાં જાય છે. પાટીલે ભાજપ દ્વારા બાબાના કાર્યક્રમના આયોજનમાં મદદરૂપ થવાની વાતને નકારી હતી. એમનું આયોજન થાય છે, સમર્થન મળે તેમને ભાજપ મદદ કરવાની જરૂર જ નથી. આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રીઓ, સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા ત્રણેય ધારાસભ્યો અને મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો, કાર્યકરો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. બ્યુરો રિપોર્ટ, રિહાન પટેલ, છોટાઉદેપુર. કે મારું એક 300 મતદારનું ગામમાં 22 કરોડ રૂપિયાની સ્કૂલ બની એ વિકાસ છે અને આપના પ્રેસના મિત્રોને પૂછું છું, આ વિકાસ છે ને? અને એ વિકાસમાં જ્યારે આટલી સ્કૂલનું આજે ખાતમુહૂર્ત જ્યારે થયું તો એ વિકાસને લઈને હું આ પાલખીમાં સામેલ થયો છું. એટલા સમયથી તમે કેમ રોકાઈ રહ્યા હતા ભાજપ? આ સમય ક્યારે થાય? આ સ્કૂલનું જ્યારે ખાતમુહૂર્ત થાય એનો અંત આવી ગયો અને ખાદ મુહૂર્ત જયારે મને 22 કરોડ રૂપિયા મારા ગામમાં વિકાસનું કામ ફાળવવું અને એ કામ 1200 છોકરા ભણશે, હજુ એ સ્કૂલમાં આજ દિન સુધી મેં પગ મૂક્યો નથી. જે દિવસે આનું ખાદ આપણે લોકાર્પણ થશે તે દિવસે હું ભારતીય જનતા, મને દુનિયા કોઈ ખરીદવાવાળી નથી, હું માનું છું. મને તે દિવસે ખરીદવા માટે ઘણા બધા પ્રયત્ન કર્યા છે, પણ જે પાલ્ટીમાં રહી આજે વિસ્તારમાં વર્ષો સુધી 4 ટર્મ સુધી સતત એમણે પ્રતિનિધિત્વ કરીને ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા એવા અને સમાજ ઉપર ખૂબ વર્ચસ્વ રખાવડા શ્રી ધીરુભાઈ ભીલ, એમના સમર્થકો સાથે લગભગ 7-8 હજાર સમર્થકો સાથે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે એમનું સ્વાગત કરું છું. જે એમના માટેનો લોકોનો પ્રેમ જોયો, લોકો પ્રત્યે એમની જે જવાબદારી નિભાવવાની એમની જે નિષ્ઠા જોઈ કે આવનારા દિવસોમાં આ વિસ્તારના યુવાનોનો, આ વિસ્તારના ભાઈ બહેનોનો વિકાસ માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભાજપમાં જોડાવું જોઈએ એવી જે એમની કલ્પના છે એ ખરા અર્થમાં બાકીના લોકો પણ સમજે છે. એટલે આવા ધોમધખતા તાપમાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને ભારતીય જનતા પાર્ટીનો કેસ પીને જોડાયા છે. હું વિશ્વાસ અપાવું છું કે ધીરુભાઈ ભીલ એમનું જે નેતૃત્વ છે, એમને આ વિસ્તારનો જે વિકાસ કર્યો છે, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના માર્ગદર્શનથી ચોક્કસપણે આ વિસ્તારના વિકાસમાં અમે બધા જે સહભાગી થઈને આ વિસ્તારના વિકાસમાં એમની જે ઈચ્છા છે.